રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નરવા રાખેવી શુભેચ્છા આપું છું. તો અત્યારે હવે આપણે આવી ગયા છીએ ફરજે, એટલે તરત આપણે ધોરણ માફાઈની મકાન બનાવવાના માથે જ આવતા રહીએ છીએ. અને આઈથી કેવો એકદમ સરસ મજાનો મસ્ત નજારો દેખાય છે. ને ભયલું ને જાય પાણી પાવાનું ચાલુ હતું, એટલે આપણે અહીંયા સીધા આવતા રહીએ છીએ. અને અત્યારે આજ તો થઈ જશે ઘણું ખરું મોડું, જો સૂરજોદય કેટલાય અથાર ચડી ગયા છે. અને આપણે બળદ જો હાઠીમાં બાંધી તા છે, લઈ મળ્યાશે શરૂઆત તે. બળદનું કામ એને સરવાનું ચાલુ કરી દીધું. ને અત્યારે બળદ ઘરનું કામ કરીને તારે તો એમ કહેવાય કે આખું ઘર અમે બધા અત્યારે ફરજે આવતા રહ્યા. શિવાનીને લઈને પણ હોતા તડકે આવતા રહ્યા છે, એટલે શિવાની અત્યારે ખાટલા તડકે હોતી છે. નામાં જોઈ ત્યારે પાણી પાવાનું ને એવું બધું હાલતું હોય, એટલે કીધું આપણે એક આંટો મારતા આવી. ને પહેલું જો પાણી પાસે નહીં પહેલું. રામ રામ ને સીતારામ. પહેલું હતા નવા નવા કપડા પહેરે, ક્યાંય જવાનું પ્લાન લાગે છે? લગ્નમાં જવાનું છે. અને મોટર ચાલુ કરી દીધી છે, એટલે કેરામ બધા કેરામાં બમ્બડી મૂકો એ રીતનું કરો છો? એટલે કરવું પડે ને, તે કેરા બધા ફરાઈ જાય એમ ને. પહેલું ને કેમ મોટર વોટર બંધ થઈ ગઈ ને? પહેલું લાઈટ વહી ગઈ, બંધ થઈ ગઈ. લાઈટ વહી ગઈ એટલે મોટર બંધ થઈ ગઈ છે. પાણી પાવાનું કામ અધૂરું રહી ગયું પહેલું ને. અને આજ પહેલું ના કાકા ને એને લગ્નમાં આવવાનું થાય છે. ઓ પહેલું કેતા હતા લગભગ આજે એને લગ્નમાં જવાનું થશે, એટલે આજ કદાચ જાનમાં જવાનું થશે. કાલ વરિવામાં ગયા હતા અને મોટા ભાઈ ની બધા લગભગ આજે ઘરે રહેશે. હવે આપણે જઈએ ઘરે, બધા શું કરે છે આટો ફેરો મારો આવતા રહેતા આપણે. અને તડકે એવું થાય શિવાની ને લઈને આવવાનું જ હોય, એટલે શિવાની એમ કહેવાય કે હવાર હવાર માં નાખોરા ને ઉભા થઈ જાય, શરદી ને એવું થઈ જાય તો ખડીક વાર તડકે ને એમ લાવીને તો નાખોરા ખુલી જાય. અને એ તડકે આવે એટલે મળે રમવા. હલો હવે આપણે આપણા ઘર બાજુ જઈએ. હવે તે આ કહેવાય જો આ બાજુ ડુંગળીનું આવે ત્યારે થવા માંડ્યું છે. હવે જઈશું ભાઈ ની જો આપણે બધા આટા ફેરા દતારમાં મારવી છે. આ તૈયાર બધા થયા છો લગ્નમાં જવાનું લાગે છે? તો ખારણ કરે જ બી લાવા છો. ડુંગળીનું વાવે ત્યારે થાય છે કાંક તો સોંપેલી જ છે આમાં, કે પારી પારી સોંપવી પડે. પારી પારી સોંપો એટલે હારી બેહે ને. તમન્ના ને બધા તૈયાર થઈ ગયા છે? તમન્ના આજ જાનમાં જવાનું છે? તમન્ના આજ બધાને રવિવાર છે, રજા છે એટલે ને. નકર તો નિશાળિયા ને બધાને ભણવા જવાનું હોય, આ તો રજા છે એટલે બધા હતા. લગ્ન માં અમારે ક્યાંય લગ્ન માં નહીં જવાનું થતું એવું થાય, કોઈ લઈ નહીં જતું એવું થાય. શિવાની નાની છે ને એટલે ક્યાંય લઈ નહીં જતું. નહીં મસ્ત તારે આજ જવાનું છે? મોટી થઈ જાય જવાનું છે, પણ લગન હોય તો જવું નહીં કે તો બધા નો જાય ને. અરે નિંતા જાવ છો કોઈ? હમ હા ડુંગળ થઈ જાય પછી એમ લેવા આવશું, અમારે ઢોકળું થશે. તમે ગામ માં રહ્યો ને ક્યાં આવતા ડુંગળ ખાવા? કેમ શિવાની બેન હુતાતા ને કેમ તેડ લીધા નોર્યા? હવે તડકે લાગવા માંડ્યો, તડકો લાગવા માંડ્યો અહીંયા શિવાની. પહેલું એ તેડી ઘડી નવ ઘરે આવશે, બધા વારા ફરતી બધા ઘરે તો વિયા જાય. મને સવાર માં તો આખું ઘર વિયા હતા, હવે તો આટલા રહ્યા બધા વિયા જાય. લે મસ્ત તારે વાતું કરે છે એમ કેવાય. રામ રામ ને સીતારામ એમ કેવાય. હું કેવાય? એ ભગવાન એમ કેવાય. રામ રામ ને સીતારામ એવું શીખવાડે. શીખવાડજે એવું શીખવાડ તો બેન ને. જોતા ઈ દાંત કાઢે. રામ રામ ને સીતારામ. ઓ રામ રામ ને સીતારામ. લે જોતો કરે જો. વાસ તારે હમ જો. વાસ વાસ હમ જો. વાસ હા નાની કુંડલ જવાનું છે. કાલે તો આપણે વર વિવાહમાં ગયા હતા, આપણે દરિયા નાની કુંડલ જવા માટે તૈયાર થઈ ગયા છીએ. અને આજે મા દીકરી બે શું કરે? મા દીકરી બેન ઘરે જ રહેવાનું હોય. અને શિવાની દીકરો તો ફન કરી કરીને હું તો ફન કરી કરીને હવે તાર ગુતી છે, એટલે તારે જે પથારી જે અત્યારે ઉપાડવાની છે એટલું મોડું થયું. અને આપણે અંકિતા બેન ને એક નાનું એવું કામ સીધી દીધું છે. ક્યાં ગઈ અંકિતા? તો જડા બડા સમની સાફ સફાઈ હાલે. હા તમને એવું છે તો હરખા હરખા હોવા હરખા સાફ કરજે. એક દી તાર ભાભી નો વારો સડી ગયો તો ના તારો. હા એવું છે, ક્યારેક ક્યારેક સાફ કરી દેવાય, એમાં કઈ વાંધો નહીં.
અને આપણે વંશભાઈ ને આજે ક્યાં જવાનું છે? હે વંશભાઈ, પતંગો સમજો, પતંગો સગાવો નાલતો લગા દોરા બોરા સમજો. હે વંશભાઈ ને જો જવાનું છે ડુંગર માં, જીરા નું ને વાવેતર કર્યું, ના જવાનું લાડવા. પણ એ કાલ કાલ લાડવા ખાયા આપણને મૂકીને, પછી આજે એનો વારો નો આવે. ક્યાંય નથી ગયા, હજી આપડે બે દી પછી લાડવા ખાવાનો આવશે ને એમાં તમારો વારો આવી જશે. હા એમાં નહીં થવાનું, અંકિતા ને એક્ઝામ શરૂ થઈ ગઈ છે એટલે અંકિતા તો નહીં આવી, પણ તારો વારો આવી જશે એવું લાગે. જો પતંગો હવે ખીહર વય ગઈ છે, હવે મૂકી દેવાની હોય. હે મજા આવે. હાલો બાબુ, હાલો ને ભાઈ, વરાજો કઈ નઈ વાટર રે. હા સમજો, વાટર રે સમજો. આમ ભાણાનો ભાણો પવણાવા જવાનું છે. કાબા ભાણાનો ભાણો. તમારું મોઢું કેમ આમ આમ થતું? લાડવા લાડવા ખાવા છે? હાલો તે હવે આપણે ધીમે ધીમે આવતા થઈ જઈએ ને જવાનું છે નાની કુંડા. અને વંશભાઈ ને જો અત્યારે ખીહર આવી ગઈ, પતંગ સગાયા સગાઈ. હાલો ગાડી બાડી કરવી ચાલુ અને વાલતા થઈ લાડવા લેતા આવી. હે બા તો થાય, તો દરિયાળ ગયા હોય દરિયાળ થી લવાય. કાબા તય જાનમાં જવાનું, જાનમાં થોડા લાડવા લો ન કરતો. હા કાલની જેમ આજે કાંક બનાવીને ખાઈ નાખો, જે ખાવું લઈ આવજો. કાબા રમભાઈ, હવે જો આઈને હાથ બાથ મીણ્યા ધોવા, હવે જમણ વારીને જાવી ગયો તો ભૂખ લાગી જશે. આપણે ઘરે થાય પૂજ્યા ને કા પછી વર ઘોડો થઈ ગયો સારું કા ભાણા. પછી સીધા વરાજાને બાંડવી બાંડવી મૂકીને, અને હવે જો બહારનું હવે તો ગામ ગામે સિસ્ટમ થાય કે મોરલાઈ ની મોરલાઈ વાગી ગયો છે. હવે જમવાનું જાઓ, બધા જમવા જાય છે અને આપણે હવે જમી કાઢી લઈએ. વરાજાઓ એમ કે પાણે સર ક્યાં વાહ રહી ગયા, તમને કોઈ જ કેર ના. અભાન લેવા ભૂખ નથી લાગી એટલે હવે મારા મમ્મી ને મારા પપ્પા ને શિવાની ના નાના આવ્યા અહિયાં. આડાવાળા જ હોય કામ માં જ હોય બધા નોખા નોખા, અને હમણાં કાંઠી તો લાડવા આલે છે એટલે બધા લાડવા ખાવામાં જ. હા અંકિતા બેન હોય એકલી, અને હું ને શિવાય ની હોય. લગન ગાળો છે એટલે પછી બધા લાડવા ખાવા ક્યાંક ને ક્યાંક તો જવાનું જ હોય. શિવાની કેમ થાય છે? હે શિવાની સાઈન દાદા તાર હાટું થઈ ને દાવ્યા. ઓ બા ના પાડતા હતા એમને, બા ને ખબર નથી કે સરપ્રાઈઝ આપી. મને બહુ ખ્યાલ નતો એમને ફોન કર્યો છે, ને એ તો ગયા લગ્ન માં એક ફોન તો કર્યો હતો, પણ એને કઈ એને ન કીધું કે તારા મમ્મી પપ્પા આવવાના છે. મને શું ગાડી આવી એટલે હું તો થડાથડ જવા ગઈ, કા તમારા મમ્મી પપ્પા નહી જવા. એટલે પેલા આમ કાલે અગાઉ વાત નથી થઈ કે અમે આવવાના છે, એ રીતે આવશું કે એવું કાંઈ નહીં. પાથરી સરપ્રાઈઝ જ આપી એટલે બહુ મજા આવી ગઈ ને બહુ જ આનંદ આવ્યો.
એટલે બધા અતારે તો હારે બેઠા ને ચા પાણી પીધા ને હવે એ તો જતા રહ્યા છે ને અમે ફરજા બાજુ આવતા રહ્યા. કીધું કાંઈ ઘર માલનું એવું કહ્યું થોડું ઘણું કામ કરીએ અને શિવાનીને તો બહાર રમાડે છે. અને આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય. ઘર માલ જો નીર નાખી દીધી છે અને અહીંયા બાય સરસ મજાનો બનાવી નાખ્યો છે મંગાળો, એટલે ગરમ પાણી થાય ડબ્બામાં. જો અત્યારે કેવો મસ્ત તાપ થાય છે.